गुड मॉर्निंग स्टूडेंट्स, आज આપણે સ્ટાન્ડર્ડ 8 માં યુનિટ નંબર 5 વિશે માહિતી મેળવીશું. યુનિટ નંબર 5 ની અંદર એક્ટિવિટી નંબર 2 છે, જેમાં સ્ટોરી છે જે આગળના લેક્ચરમાં આપણે અડધી જોઈ હતી. તો હવે આગળ જોઈએ. Do you know the address of the bank? Asked Raghav. Raghav puchhu, tame bank na sarnama ni khabar chhe? No, but my father has an account with the bank. He added it is a nationalized bank. Tene kahyu na, mara pitaji nu ek rashtriyakrut bank ma khatu chhe. Fine. Then when shall we go there? Raghav asked. Raghav puchhu, sir, to apne kyare jaisu? We shall go there on next Tuesday. Dhanush replied. Dhanush se kahyu aavta mangalvare. But who will help us in opening an account? Raghav asked. તો રાઘવે પૂછ્યું, આપણે ખાતું ખોલાવવા માટે કોની મદદ આપણને ખાતું ખોલાવવા માટે કોણ મદદ કરશે? માય અંકલ વિલ કમ વિથ અસ. ધનુષે કહ્યું, મારા કાકા આપણને સાથે આવશે. ધે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. તેઓ ઘરમાં દાખલ થાય છે. મનુ કાકા છાપું વાંચે છે. Hello uncle, we want an account to be open with a bank. So Dhanush, we need your help. Dhanush sir. Dhanushe kahyu, kem chho kaka, amare bank ma khatu kholavu chhe. Amare tamari madad ni jarur chhe. Sure, I will help you. I will also come with you to the bank, said Manubhai. તો મનુભાઈએ કહ્યું, ચોક્કસ હું તમને મદદ કરીશ, હું તમારી સાથે બેંકમાં પણ આવીશ. આફ્ટર સમ ટાઈમ, થોડી વાર પછી, રાઘવ સ્વિસ્ટેડ ઓન ધ ટેલિવિઝન. ધેર વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન. તો થોડી વાર પછી રાઘવે ટીવી ચાલુ કર્યું. ટીવીમાં એક જાહેરાત ચાલુ હતી. ડોનેટ ઓ પોઝિટિવ ઇમિજિએટલી. કોન્ટેક નંબર. તો અહીંયા બ્લડનું તાત્કાલિક દાન કરો, સંપર્ક કરો. કયું બ્લડ? તો ઓ પોઝિટિવ. વોટ ઇઝ ઓ પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક્ડ. ધનુષે કહ્યું કે ઓ પોઝિટિવ શું છે કાકા? ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુકાકા. મનુકાકાએ કહ્યું, મનુભાઈએ કહ્યું કે તે એક પ્રકારનું લોહીનું ગ્રુપ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્ક્ડ ધનુષ. ધનુષે પૂછ્યું કે કાકા તેમને લોહીની કેમ જરૂર હશે? પરહેપ્સ સમવન નીડ્સ ઇટ. ધેર મે બી અ સર્જરી, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું, કદાચ કોઈને તેની જરૂર હશે, કદાચ ઓપરેશન હશે, કોઈનું ઓપરેશન હશે. બટ અંકલ, વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? રાઘવ આસ્ક્ડ. રાઘવે પૂછ્યું, પણ કાકા તમે તેમને કેમ મદદ નથી કરતા? No, I cannot because my blood group is B positive, uncle replied. તો અંકલ એટલે કાકાએ, મનુ કાકાએ કહ્યું કે ના, હું તેમને મદદરૂપ ના થઈ શકું કારણ કે મારા લોહીનું ગ્રુપ B પોઝિટિવ છે. અંકલ્સ, નાવ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. કેન વી વોચ ઇટ? આસ્ક્ડ ધનુષ. ધનુષે કહ્યું, કાકા મારો કાર્ટૂન જોવાનો સમય થયો છે. હું અને રાઘવ તે કદી ચૂકતા નથી. અમે તે જોઈએ. ઓફકોર્સ, ચોક્કસ. ઇન ધ મીનવાઇલ આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. ચોક્કસ, અને એટલી વારમાં હું તમારા માટે થોડો નાસ્તો બનાવી દઉં. અંકલ યુ આર સચ અ કેરિંગ પેશન. રાઘવે કહ્યું, કાકા તમે અમારી કેટલી સંભાળ રાખો છો. બધ બોયઝ વોચડ ધ કાર્ટૂન શો. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કમ વિથ ધ સ્નેક્સ.
તો બંને છોકરાઓ કાર્ટૂન જો શો જોવે છે. શો પૂરો થયો અને મનુભાઈ નાસ્તો લઈને આવ્યા. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો આસ અંકલ આસ્ક્ડ. મનુકાકાએ પૂછ્યું કે તમને કાર્ટૂન શોમાં મજા આવી? યસ વી ડીડ. છોકરાઓ કહે હા મજા આવી. હિયર આર યોર સ્નેક્સ, હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. તો આ રહ્યો તમારો નાસ્તો, ખાઓ અને પછી મને કહો કેવો લાગ્યો. રિલેશન્સ એઝ ઓલવેઝ બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. તો કહે છે કે નાસ્તો ચાખીને બંને કહ્યું હંમેશાની જેમ સ્વાદિષ્ટ. થેન્ક યુ માય ચિલ્ડ્રન, એન્જોય ધ સ્નેક્સ, આઈ રીડ ધ ન્યૂઝ પેપર. તમારો આભાર, નાસ્તાની મજા લો, હું છાપું વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝ પેપર. મનુભાઈ છાપું વાંચે છે. હે બોય, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. મનુભાઈએ કહ્યું કે છોકરાઓ તમારા માટે ખૂબ રસપ્રદ સમાચાર છે. વોટ ઇઝ ધીસ, ધનુષ આસ્ક્ડ. ધનુષે પૂછ્યું શું સમાચાર છે. રેડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાય મનુભાઈ. મનુભાઈએ કહ્યું તમારી જાતે વાંચો. બોથ રેડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. તો એડવર્ટાઇઝમેન્ટ તો બંને ભેગા થઈને જાહેરાત વાંચે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જાહેરાત છે જે તમે પણ વાંચી લેજો. એના પછી જોઈએ વાવ ધીસ ઇઝ એટ્રેક્ટિવ ઇવેન્ટ. તો કહે છે કે રાઘવે એટ્રેક્ટિવ ઇવેન્ટ ધનુષ, વિલ યુ પાર્ટિસિપેન્ટ, રાઘવ આસ્ક્ડ. રાઘવ કહે છે કે અદ્ભુત, આ તો એક આકર્ષક બાબત છે. ધનુષ તું ભાગ લઈશ? શ્યોર. વોટ એબાઉટ યુ, ધનુષ સે. ધનુષે કહ્યું ચોક્કસ, તું શું કરીશ રાઘવ, તું શું કરીશ. આઈ સેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સર. રાઘવે કહ્યું હું પણ ભાગ લઈશ. તો અહીંયા આપણો સંવાદ પૂરો થાય છે. હવે જોઈએ આગળની આ જ એક્ટિવિટીમાં આગળનો પાર્ટમાં બી પાર્ટ ને સી પાર્ટ છે, જે પાર્ટના આધારે છે, જે હોમવર્કમાં તમારે કરવાના રહેશે. એના પછી એક્ટિવિટી નંબર 3 છે, એ પણ તમારે રીડ કરીને એના આધારે નીચેના આન્સર આપવાના છે. તો એ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.